અમદાવાદમાં દૂષિત પાણીથી નાગરિકો પરેશાન છે. ગોમતીપુર વિસ્તારની અંદર દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકો પરેશાની સાથે આક્રોશ વ્યક્ત કર્યો. અમદાવાદમાં દૂષિત પાણીથી નાગરિકો પરેશાન. સપના જોડાય છે અમારી સાથે વધુ વિગતને લઈને. સપના, ગોમતીપુર એવો વિસ્તાર કે જ્યાં પાણીની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે, હવે દૂષિત પાણીથી લોકો પરેશાન છે, મહિલાઓ વિરોધ પણ કર્યો, શું કહી રહી છે ત્યાંની મહિલાઓ? બિલકુલ, ખાતે સૌથી મોટી સમસ્યા એ છે, કારણ કે સ્માર્ટ સિટી અમદાવાદ જો દાવા કરતી હોય કે અમે દરેક વ્યક્તિને 150 લિટર દૈનિક પાણી આપીએ છીએ, તો એ દાવાઓ અહીં પોકળ સાબિત થાય છે. આ દ્રશ્યો આપ જુઓ મહિલાઓના હાથમાં, અને પાણીની ગુણવત્તા જોઈ લો. આ પાણી કોઈ વ્યક્તિ કઈ રીતે પી શકે તે એક મોટો પ્રશ્ન છે, અને હાલ બીમારી પણ અહીં જોવા મળી રહી છે. લોકો હોસ્પિટલના શરણે છે. આપ જણાવો કેટલી સમસ્યા પાણીથી? બહુ સમસ્યા છે યહાં પે. બહુ ગટર કા ભી પાણી આતા, બચ્ચે બીમાર પડ ગયે, બડે ઇન્સાન બીમાર પડ ગયે, ઝાડા અમીટે ઓરી સબકો જાડા મીટે હો રહે, હોસ્પિટલ માં બચ્ચે ભી દાખલ હો રહે, બડે ભી દાખલ હો રહે. બિલકુલ, આપના ઘરે કેટલા સભ્યો છે, કેટલા લોકો હોસ્પિટલ માં છે? અમે તો અત્યારે 2 ઇન્સાની જ હોસ્પિટલ માં છે, એમના ભી રજા થઈ ગઈ છે, પણ એટલા ગંદો પાણી આવે તો અમે શું કરીએ? અમે એટલા પાણી ગંદા, આ પાક મહિનામાં અમે વજુ કરે છે, નમાઝ પડે છે, તો એ અમે નાઈ ચાલશે. અમે 2 મહિનાથી ભાગદોડ કરીએ છીએ, પણ અમારી કોઈ સુનવાઈ નહીં થાય. એ લોકો આવે છે, ઓટ લઈને આવે છે, એ માટે ભી અમે કહે છે કે અમે પેલા અહીંયા સુવિધા કરો, પણ અહીંયા કોઈ સુવિધા થાય નથી. પાણીની છે, ગટરની છે, બધા અરજી લખાય છે. પેલા 10-12 અરજી જાય ત્યારે આવે છે ગટર જોવા, એનાથી પેલા કોઈ નથી આવતા. ઓર પાણીની સમસ્યા તો અમે 6 મહિનાથી છે, પર એના વાસ્તે અમે 2-3 વખત જતા રહ્યા, પર એનાથી કોઈ ઓબ્જેક્શન નથી ઉઠાવતા. એ માટે અમે લોકો અહીંયા જમા છે. આ જો આ પાણી જોઈ શકો છો, એ પાણીથી અમે લોકો કેસા શું કરશે? અન્ય મહિલાઓ છે, એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, કોર્પોરેશન શું કામગીરી કરે છે આ પાણી સામે? કશું ધ્યાન આપતી નથી, અને ગટર લાઈન અને પાણીની લાઈન બધેનું કનેક્શન એક થઈ ગયું છે. પાણી અમારે ત્યાં બહુ જ ખરાબ આવે છે. બાળકો પાણી પીએ છે, તેનાથી અમારા તો ઘરના છોકરાને 3 મહિનાથી પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, ને એનાથી પછી પેલો આ કિરમ પડી જાય છે, અને તેની દવા ચાલુ છે. 3 મહિનાથી તેની દવા ચાલુ છે એની. બિલકુલ ખ્યાતિ, આ પ્રકારની પરિસ્થિતિ અહીં છે. પીવાનું પાણી કે જે લોકોને ચોખ્ખું મળવું જોઈએ, કોર્પોરેશન દાવા કરે છે કે 150 લિટર પાણી દરેક વ્યક્તિને આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારનું પાણી શું કોર્પોરેશન આપશે લોકોને? ખ્યાતિ, આભાર આપનું તમામ માહિતી બદલ સપના.